તમને બધા સરખા જ લાગે ને, બધા જ સરખા લાગે, નાના માણસ પણ તમને સરખા જ લાગતા હશે, હાઈટમાં જરાક તમને અલગ પડતા હશે, બાકી તપમાં તમને સરખા જ લાગતા હશે ને. તમને ખબર નહીં હોય, અહીંયા આવ્યા પછી પ્રવેશના આગલા દિવસથી એમણે આંબેલની ઓળી શરૂ કરી, તેરમી પૂરી કરી, એક અઠવાડિયું પારણું કર્યું અને ચૌદમી ઓળી પાછી શરૂ પણ કરી દીધી. એની સામે આ સાધ્વીજી ભગવંતે અષાઢ સુદ નોમના દિવસથી ઉપવાસના પચખાણ શરૂ કર્યા અને કરતા કરતા આજે રવિવાર છે, આજે એમને 23મો ઉપવાસ છે. આપણા સંઘની અંદર પહેલી વખત આ સાધ્વીજી દીક્ષા લઈને પધાર્યા અને જીવનનું પહેલું માસક શ્રમણ કરી રહ્યા છે. સકળ સંઘની વચ્ચે તેઓ ઉભા થશે, વાસકક્ષેપ લેશે, એમને પચખાણ આપવામાં આવશે. તમને જાણીને આનંદ થશે, આ પાંચે સાધ્વીજી ભગવંતો એક જ પરિવારના છે. બંધુ ત્રિપુટી હોય છે ને, એમ ભગીની ત્રિપુટી છે. ત્રણ બેન, મધર અને એમના દીકરા એટલે કે સાધ્વીજીના ભાઈ મહારાજ, અને મધર મહારાજના પણ ભાઈ મહારાજ પન્યાસ અપરાજિત મહારાજ, આખા ફેમિલીએ દરવાજાને ઘરને તાળું મારીને દીક્ષા લીધી છે. મેં ઠેગાણે જયારે વર્ણન કર્યું ને કે આખા કુટુંબે ઘર બંધ કરી દીક્ષા લીધી, વર્ષીદાન આપ્યું, આજે બધું જ ઉડાવી દીધું, એક જણ મને કહે મારે સાહેબ ઘરની ચાવી કોને આપી છે? મેં કીધું ધૂળ પડી તમારા ધોળામાં. અમે જયારે એમના ત્યાગનું વર્ણન કરે ત્યારે તમને એની ચાવી મારશે. કીધું એમના ફ્લેટની ચાવી ક્યાં ગઈ? ફ્લેટની ચાવી જ્યાં ગઈ ત્યાં તમને નથી આપવાની. વિચાર કરો, આ કાળની અંદર આખા પરિવાર સાથે દીક્ષા લે છે. આ પણ એમના બેનની દીકરી છે. આજ માર્ગે હજી પણ કેટલાક જીવો આગળ વધી રહ્યા તો ભગવાન સુવિધિનાથ માતાની કુક્ષીમાં પધાર્યા. માતા ઉત્તમ આચારમાં રક્ત બન્યા છે. તમારા સંસારના આચારોને સમજવા માટે પણ ધર્મની વાત પછી તમારા સંસારના આચારોને પણ તમારે સમજવા વર્તમાન કાળમાં જરૂરી છે. મેં હમણાં જ એક જગ્યાએ સરસ સેન્ટેન્સ લખ્યું છે, કૌશિકભાઈ તમારા હોર્ડિંગ્સમાં મૂકવા જેવું છે. અહીંથી મરીને સ્વર્ગમાં જશું કે નહીં ખબર નથી, પણ ઉપરનું સ્વર્ગ તમારા ઘરમાં ઉતારી શકાય. પુષ્પદંત જૈન સંઘને કહું છું, સેટેલાઇટ બોપર આમલી અને ગુમામાં રહેનારાને કહું છું, તમારા બંગલા તમે સ્વર્ગ જેવા બનાવ્યા છે, રાઈટ? ફાર્મ હાઉસમાં રહ્યો છો, ગોકુળ વિલામાં રહ્યો છો, 5000 સ્ક્વેર ફૂટના ફાર્મ હાઉસ જેવા બંગલામાં, સ્વર્ગ જેવા બંગલામાં રહેવું સહેલું છે, પણ ક્યારેક એ બંગલો સ્વર્ગ નથી હોતો, નર્ક કરતા પણ ખરાબ હોય છે. સ્વર્ગ જેવો બંગલો બનાવી દેવા માટે 5-15 કરોડ રૂપિયા જોઈએ છે, પણ એ બંગલાને જો સ્વર્ગ બનાવી દેવું હોય, બંગલામાં જો તમારે સ્વર્ગ ઉતારી દેવું હોય, એના માટે જરૂર છે આવતા રવિવારની શિબિર 5-સ્ટાર ફેમિલી. તમારા ફેમિલીની સાથેનું તમારું બિહેવિયર કેવું છે? હાઉ ટુ બિહેવ વિથ યોર પેરેન્ટ્સ, હાઉ ટુ બિહેવ વિથ યોર ચાઇલ્ડ, હાઉ ટુ બિહેવ વિથ યોર વાઇફ, હાઉ ટુ બિહેવ વિથ યોર સ્ટાફ, હાઉ ટુ બિહેવ વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, અને સમય હશે તો હાઉ ટુ બિહેવ વિથ યોર ફ્રેન્ડ્સ. 5-સ્ટાર ફેમિલી જેના વગર તમને ન ચાલે એ તમારા 5-સ્ટાર તમારા પરિવારના છે. એક એક ઉપર અદભુત એક્ઝામ્પલ, તર્ક, દાખલા, દ્રષ્ટાંત અને દલીલ સાથે તમારી સમક્ષ આવતા રવિવારે 9:30 થી 12:30, 10 રૂપિયાનો પાસ, 25 થી લગાવીને 50 ની ઉંમર સુધીનાને જ એન્ટ્રી છે. પર હેડ એક પાસ આજે 10 રૂપિયા આપી પેઢીમાં મેળવી લેજો. ભગવાન સુવિધિનાથ.